શાંતિ 11/7/2023। આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, અંતર્મુખી બની ભણતરમાં તત્પર રહો, શ્રીમત પર સદા ચાલતા રહો તો તમારી તકદીર ખૂબ જ ઊંચી બની જશે। આ સમય છે પોતાની તકદીર બનાવવાનો। પ્રશ્ન છે, આપ બાળકોની ઊંચી તકદીર કઈ છે, જેના આધાર પર તમે આખી સૃષ્ટિની તકદીર જાણી લો છો? ઉત્તર છે, સ્વદર્શન ચક્રધારી બનવું, આ છે સૌથી ઊંચામાં ઊંચી તકદીર। આપ બ્રાહ્મણ હમણાં સ્વદર્શન ચક્રધારી બન્યા છો। તમે પોતાની પણ તકદીરને જાણો છો તો આખી સૃષ્ટિની પણ તકદીરને જાણો છો। બાબા આવ્યા છે આ બાળકોની હીરા સમાન તકદીર બનાવવા। સ્મૃતિમાં રહે, સ્વયં ભગવાન અમારી તકદીર બનાવવા માટે ભણાવી રહ્યા છે તો તકદીર બનતી રહેશે। ગીત છે, આને વાલે કલ કી તુમ તકદીર હો, याद करेगी दुनिया ऐसी दुनिया की तस्वीर हो। ओम शांति। બાળકોએ ગીતના બે શબ્દો સાંભળ્યા। સાંભળવાથી જ પોતાની તકદીરનો નશો ચડી જવો જોઈએ। આ છે અવિનાશી નશો, ઉતરવો ન જોઈએ। કોઈ મનુષ્ય સાવકાર પદમપતિ હોય છે તો એમને રાત દિવસ નશો રહે છે। અમે ખૂબ ધનવાન જાગીરવાન છીએ, નશો ચડે છે સંપત્તિનો। તો બાપ છે તકદીર બનાવવા વાળા। હમણાં તો તકદીર ફૂટેલી છે, કોળી જેવી તકદીર છે કે હીરા જેવી તકદીર છે, આ તમે જજ કરી શકો છો। બેહદના બાપ સન્મુખ બેસી તકદીર બનાવે છે, તે તમે જુઓ છો, જાણો છો। પરમ પિતા પરમાત્માને જુઓ છો કે જાણો છો? બાળકો જાણે છે અમે આત્મા છીએ, ભલે આત્માને જોતા નથી, પરંતુ નિશ્ચય છે અમે આત્મા છીએ। સ્ટાર સિતારા જેવા છીએ, ભ્રુકુટીની વચ્ચે રહીએ છીએ। આ સમયે આ બાળકોએ આત્મ અભિમાની બનવાનું છે। આ દેહમાં રહેવા વાળાને આત્મા દેહી કહેવાય છે। આત્માને અભિમાન છે કે અમને પરમપિતા પરમાત્મા આવીને મળ્યા છે। બાળકો બાપ પાસે જન્મ લે છે તો વારિસ થાય છે, પછી કોઈ તો પૈસાની તકદીર મેળવી લે છે, કોઈ તો કંઈ પણ નથી મેળવતા, ફક્ત જન્મ જ મેળવે છે। કોઈ કોઈ છે જેમના 5-6 બાળકો છે, તલબ એટલે કે નોકરી ઓછી મળે છે તો સમજે છે અમારી તકદીરમાં આવું હતું। બીજાઓને જુએ છે, તેમની તકદીરમાં કેટલા મહેલ માળિયા તાજ તથા તખ્ત છે। મનુષ્યની તકદીરની વેરાયટી છે ને? તો હમણાં તમે પોતાની તકદીર જાણો છો કે કઈ તકદીર માટે અમે પુરુષાર્થ કરી રહ્યા છીએ? ધન માટે, સુખ માટે મનુષ્ય પુરુષાર્થ તો કરે જ છે। તો ધનની વાત છે ને, તમે ખૂબ જબરજસ્ત તકદીર બનાવો છો શ્રીમતથી। બાળકો જાણે છે બાબા ઊંચામાં ઊંચી તકદીર બનાવે છે, કારણ કે સ્વયં ઊંચામાં ઊંચા છે। હમણાં તમે એમની સન્મુખ બેઠા છો ને, મા બાપના ઘરમાં બેઠા છો। કોઈ રાજા રાણી છે તો સમજે છે અમે એવા કર્મ કર્યા છે જે રાજાઈની તકદીર મળી છે। હમણાં તમે જાણો છો અમે જે આ લક્ષ્મી નારાયણનું ચિત્ર જોઈએ છીએ, તેમણે પણ જરૂર પહેલાના જન્મમાં તકદીર બનાવી છે। તમને આ બુદ્ધિ મળી છે, મનુષ્યની બુદ્ધિમાં આ નથી આવતું। એટલા ધનવાન મનુષ્ય છે, એમને આ તકદીર કેવી રીતે મળી? કહેશે પાસ્ટ જન્મમાં એવા કર્મ કર્યા છે જે આટલા ધનવાન બન્યા છે। કર્મોનું ફળ છે ને, ગાય પણ છે, કર્મોની ગતિ ન્યારી છે। મનુષ્ય પહેલાના કર્મો અનુસાર જ ભોગવે છે। હમણાં તમે મોટામાં મોટા લક્ષ્મી નારાયણની તકદીર તુલના કરો છો। આ જે સતયુગના માલિક બન્યા, એમની એવી કર્મ ગતિ કોણે બનાવી જે વિશ્વના માલિક બન્યા? તમે આખા ચક્રને જાણી ચૂક્યા છો। આ બ્રાહ્મણ હમણાં સ્વદર્શન ચક્રધારી બનેલા છો। બીજા બ્રાહ્મણ તો સ્વદર્શન ચક્રધારી નહીં હશે। તે પણ બ્રાહ્મણ, તમે પણ બ્રાહ્મણ છો, પરંતુ તમે જાણો છો કે અમે છીએ સાચા બ્રાહ્મણ, બ્રહ્માના મુખવંશાવલી। જરૂર બ્રહ્મા પણ કોઈના બાળક હશે, એ છે શિવ બાબાના બાળક। શિવ બાબા તો રચયિતા છે, એમના કોઈ બાપ નથી। તો હમણાં તમારી તકદીર પરમ પિતા પરમાત્મા બનાવે છે। બાપથી જ તકદીર બને છે, કાકા, ચાચા, મામા વગેરેથી નથી બનતી। હા, કોઈની બની શકે છે જો તે એડોપ્ટ કરે તો। આ બાળકોને પણ એડોપ્ટ કર્યા છે ડ્રામા અનુસાર, કલ્પ પહેલા માફક। એમનાથી ઊંચું કોઈ છે નહીં। પ્રજાપિતા બ્રહ્માને આટલા બાળકો છે અનેકાનેક, એમને બાપ પાસેથી શું વારસો મળતો હશે? તમે સમજો છો કે શિવ બાબા છે સર્વ આત્માઓના બાપ અને બ્રહ્મા છે સર્વ જીવ આત્માઓના બાપ। તમે આમાં ભાઈ બહેન થઈ જાઓ છો। બાપ તો આ બાળકોને કહે છે, જોયું તમારી તકદીર કેટલી ઊંચી છે, હું તમને ભણાવીને કેટલા તકદીરવાન બનાવું છું। બરોબર સતયુગ આદિમાં શ્રી લક્ષ્મી નારાયણ અથવા આ સ્વર્ગવાસીઓની રાજધાની હતી, કેટલી તેમની ઊંચી તકદીર બનાવી છે। આ બાળકોની બુદ્ધિમાં રહસ્ય છે કે શિવ બાબાએ જેમની ઊંચી તકદીર બનાવી હતી તે તકદીર ભોગવી 84 જન્મ પૂરા કર્યા। હવે ફરી તે જ તકદીર બનાવી રહ્યા છે। આ તમારી બુદ્ધિમાં જ્ઞાન છે। જ્ઞાન સાગર શિવ બાબા સિવાય કોઈ પણ સમજાવી ન શકે। આવા બાપ કેટલા લવલી છે, પ્રેમાળ છે। બાપ પણ કહે છે તમે પણ લવલી બાળકો છો, તમને હું ફરમાન કરું છું। એ નિરંતર મને યાદ કરવાનો અભ્યાસ કરો તો તમારા વિકર્મ વિનાશ થઈ જશે। તમે જાણો છો કે શિવ બાબા હમણાં આ બ્રહ્મા તનમાં સન્મુખ છે। બાપે સમજાવ્યું છે હું તો સદૈવ નિરાકાર છું, મારું નામ શિવ જ છે, હું સાકારમાં આવીને પુનર્જન્મ નથી લેતો। હમણાં હું આવેલો છું, તમે જાણો છો કોણ વાત કરી રહ્યું છે। તમારી બુદ્ધિ ઉપર ચાલી જાય છે। એ નિરાકાર પરમપિતા પરમાત્મા જ્ઞાનના સાગર છે, એ જ તકદીર બનાવવા વાળા છે। હેવનલી ગોડ ફાધર હેવનની સ્થાપના કરશે ને। તમે જાણો છો બાપ કેવી રીતે બ્રહ્માતનમાં સન્મુખ વાત કરી રહ્યા છે। કહે છે લાડલા બાળકો, હવે ડ્રામા પૂરો થયો। આત્મા સાંભળે છે, આત્મા જ જાણે છે કે આ યથાર્થ વાત છે। બાપ કહે છે જેટલું થઈ શકે મને યાદ કરો અને આખા સૃષ્ટિ ચક્રનું જ્ઞાન તમને જ આપ્યું છે। કોઈને સારી રીતે ધારણા થાય છે, કોઈ ભૂલી જાય છે। હમણાં તમે બેઠા છો, તમને આ જ્ઞાન અમૃત આપી રહ્યા છે। अथवा नॉलेज भणावी रहा है। सन्मुख शिव बाबा बैठा है, ए जन्म मरण में नहीं आवता। तमारा तो जन्म पछी जन्म नाम रूप देश काल बदलाता जाय छे। फीचर्स सदैव न्यारा मळे छे। आ केटली गुह्य सूक्ष्म वातो छे। तमारो आत्मा घड़ी घड़ी एक शरीर छोड़ी बीजू ले छे। तो तेनी एक्टिविटी ख्यालात वगैरह बधु बदलाई जाय छे। शरीर छोड़्यू कर्म पण बदलाई गयु, विचारों पण बदलाई गया। आत्मा ने केटलो भिन्न भिन्न पाठ भजववो पड़े छे। भिन्न नाम रूप देश काल एक्टिविटी थी पाठ भजवे छे। एक्टिविटी पण बदलाती रहे छे। क्यारेक राजानी क्यारेक रंकनी, एवुं नथी क्यारेक कूतरो ने बिलाड़ी पण बनशे। ना हमणा तमे जाणो छो अमे भविष्यमां प्रिंस प्रिंसेस बनवा माटे पुरुषार्थ करिए छे। मनुष्य थी देवता बनी रहा छे। आ मम्मा बाबा पण पुरुषार्थ करी रहा छे। पछी भविष्य में जईने लक्ष्मी नारायण बनशे। अमे पण जेटली पोतानी तकदीर बनाववानो पुरुषार्थ करीशु एटलू बहुज सुख मळशे। एटली जबरजस्त कमाणी छे। तेओ तो अल्पकाल सुख माटे भणीने आ जन्ममां बेरिस्टर वगैरे बनशे। बीजा जन्मनी वात ज नथी। ते पण बने न पण बने थई शके छे। तमे तो समझो छो के अमे भविष्यमां स्वर्गमां जरूर जईशुं। पछी त्यां देवी देवता कहेवाशुं। आ क्यारेय भूलवानुं नथी के बाप पासेथी अमे स्वर्गना ताउसी तख्तनो वारसो लईने ज छोडीशुं। ऊंचामां ऊंचा बनीने देखाडीशुं। गॉडफाधर भणावे छे ते तो पण तो बुद्धिमां आवे छे। आपणे सारी रीते भणीने 21 जन्म माटे पोतानी प्रालब्ध बनावीए छीए। आ समये जेटलो पुरुषार्थ करशो एटली ऊंची तकदीर बनावशो। ते तकदीर कल्प कल्प कायम रहेशे। एटले आ समये तकदीर माटे सारो पुरुषार्थ करवो जोईए। खूब भारे तकदीर छे, बहु ज सुख छे। भले अहींया कोईनी पासे करोड़ छे, परंतु पाईनुं पण सुख नथी। त्यां तो बिलकुल शांति आरामथी प्रालब्ध भोगवशो। અહીં તો કેટલી આફતો આવતી રહે છે। થોડા સમયમાં ખૂબ દેવાળું કાઢશે, મરતા જશે। ભલે ઇન્શ્યોર કરે છે, પરંતુ ઇન્સ્યોરન્સ કંપની પણ શું કરી શકશે? હિરોશીમાનો શું હાલ થયો? એટલા લોકો મર્યા। ઇન્સ્યોરન્સ કંપનીએ પણ દેવાળું માર્યું। અહીં પણ એવું જ થશે। बद्धा खत्म थई जशे। इंश्योरेंस वाला कोने पैसा आपशे? कोण एकबीजानो दीवो जगावशे? मनुष्यमां अंधविश्वास केटलो छे। मोटा व्यक्तिओनो शो करे छे। ऋषि मुनिओने एमनाथी पण मोटा समझे छे। भले धर्मने नथी मानता, परंतु संन्यासीओने नमन जरूर करता हशे। साधुओनी आगळ जईने दंडवत प्रणाम करशे। साधु एमनी आगळ नहीं करे, कारण के समझे छे हूँ ऊंचो पवित्र छुं। आ बाप तो कहे छे मारा लाडला बाळको, हूँ बाळकोने नमस्ते करूं छुं। तमे तो मारा मस्तकना मोर छो। तमे विश्वना मालिक बनशो। ब्रह्मांडना पण तमे मालिक छो। तमे डबल मालिक छो। हूँ सिंगल फक्त ब्रह्मांडनो मालिक छुं। आवी वातो सिवाय बापना कोई समझावी न शके। તો એવા બાપને કેટલા યાદ કરવા જોઈએ જેમની પાસેથી આવો વારસો મળે છે। બાપ કહે છે, જુઓ કેટલા બાળકો અહીંથી થઈને જાય છે। પછી 6 માસમાં પણ બાપને મુશ્કેલ પત્ર લખે છે। અરે પ્રાણ આપવા વાળા પ્રાણોથી પ્રિય બાપને પત્ર નથી લખતા। સ્ત્રી પુરુષ એકબીજાને ચિઠ્ઠી લખે છે તો કહે છે પ્રાણેશ્વર ફલાણા। હકીકતમાં તો કોઈ પ્રાણેશ્વર તો નથી। પ્રાણેશ્વર તો એક જ બાપ છે। સર્વ પ્રાણોના ઈશ્વર બાપ એક છે। એ કહે છે પ્રાણેશ્વર બાકો અર્થાત પ્રાણ બચાવવા વાળા ઈશ્વરના બાકો। બાકો પણ કહે છે પ્રાણેશ્વર બાબા અમારા પ્રાણ બચાવવા વાળા બાબા। અહીંથી જ નામ નીકળેલું છે। ભારતમાં જ આમ પ્રાણેશ્વર પ્રાણેશ્વરી લખે છે, પરંતુ છે ને પ્રાણોનું દાન તો બાપ જ આપે છે। બાપ કહે છે તમે મારા બનો છો તો પછી તમને કોઈ દુઃખ આપી ન શકે। આત્માને જ દુઃખ મળે છે, આત્મા ફીલ કરે છે। બાપ કેટલું પ્રેમથી સમજાવે છે, યાદ પણ એમને કરે છે, મહિમા કરે છે। મમ્માને પણ કેટલું યાદ કરે છે, જે અનેકોની સારી સર્વિસ કરે છે। એમને કેટલું ઊંચ પદ મળે છે। પછી તેના પછી બીજા નંબરમાં જે સર્વિસમાં બાબાને ફોલો કરે છે। તમારે ખૂબ રહેમ દિલ બનવાનું છે, જેવી રીતે બાબાએ આપણને બનાવ્યા છે આપણે પછી બીજાઓને બનાવીએ। કેટલી બધી પ્રોપર્ટીની પ્રાપ્તિ છે, સ્વર્ગની રાજધાની, ત્યાં આપણે એટલા સાવકાર રહીએ છીએ જે સોના હીરાના મહેલ બનાવીશું। એક માયા મચ્છંદરનો ખેલ પણ દેખાડે છે। તેણે જોયું સોનાની ઈંટો પડી છે, થોડી લઈ જાઓ। તમે સાક્ષાત્કારમાં સ્વર્ગમાં હીરા ઝવેરાતોના મહેલ જુઓ છો, સોનાની ખાણો જુઓ છો તો સમજો છો થોડું લઈ જઈએ। સૂક્ષ્મ વતનમાં સોનું નથી મળતું, સોનું વૈકુંઠમાં હોય છે। તમે જાણો છો ત્યાં ખાણોમાંથી આપણે વિમાનોમાં જઈને સોનું ભરીને લઈ આવશું। સોનાની મોટી મોટી ઈંટો હોય છે। હમણાં પણ મોટા મોટાઓની પાસે સોનું તો પડ્યું છે ને। ભારતે સોનું ચાંદી તો જરૂર રાખ્યું છે। બધાની પાસે મોટી મોટી ગુફાઓ બનેલી છે, જ્યાં કોઈ લૂટી ફૂટી ન શકે, આગ બાળી ન શકે। તો તે બધું ભવિષ્યમાં તમારા હાથમાં આવી જશે। જે એરોપ્લેન વગેરે દ્વારા હમણાં બોમ્બ વગેરે નીચે ફેંકે છે વિનાશ માટે, તે જ ચીજો પછી સુખના નિમિત્ત બની જશે। સતયુગમાં આ બધું હતું, પછી પ્રાયલોપ થઈ ગયું, હવે ફરી બની છે। તમે જાણો છો કેવી રીતે ખાણોમાંથી જઈને લઈ આવે છે। ખાણો બધી નવી થઈ જાય છે, હમણાં તો જૂની છે। તો એવી તકદીર બનાવવા વાળા બાપ પાસેથી પૂરી તકદીર લેવી જોઈએ, આમાં ભૂલ ન કરવી જોઈએ। બાપ અને વારસાને યાદ કરો। બાપ કહે છે એકમાં મોહ લગાવો, સ્વર્ગને યાદ કરો। અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ। રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે। આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે। धारणा माटे मुख्य सार। पहलू, पोतानी ऊंची तकदीर बनाववामां गफलत नथी करवानी। श्रीमत पर सारी रीते चाली भणतरना आधारथी ऊंची तकदीर बनाववानी छे। बीजू, प्राणेश्वर बापनी यादमां रही बधाने प्राणदान आपवानुं छे। बधाना प्राण बचाववाना छे, कोई ने पण दुखी नथी करवाना। वरदान मालिकपणाની સ્થિતિમાં રહી પ્રકૃતિ દ્વારા સહયોગની માળા પહેરવા વાળા પ્રકૃતિ જીત ભવ। પ્રકૃતિ આપ માલિકોનું હમણાંથી આહવાન કરી રહી છે। ચારે તરફ પ્રકૃતિના તત્વ હલચલ કરશે, પરંતુ જ્યાં આપ પ્રકૃતિના માલિક હશો ત્યાં પ્રકૃતિ દાસી બની सेवा करशे। फक्त आप प्रकृति जीत बनी जाओ तो प्रकृति सहयोगनी माळा पहरावशे। ज्यां आप प्रकृति जीत ब्राह्मणोना पग हशे, स्थान हशे, त्यां कोई पण नुकसान नथी थई शकतुं। तोफान आवशे, धरती हलशे, परंतु बहार सूळी हशे अने अंदर कांटो। बधा तमारा तरफ स्थूल सूक्ष्म सहारो लेवा माटे भागशे। स्लोगन अलौकिक सुख तथा मनरसनो अनुभव करवो छे तो मन मना भवनी स्थिति में रहो। ओम शांति।